અમેરિકા મોકલે એ વખતે. મેઇન રીઝન અહીંયા ભૂતમાં પ્લાન્ટ સેટ કરવાનું એ જ હતું કે આખો પહેલા શરૂઆતમાં જ્યારે આપણે સ્ટાર્ટ કર્યો પ્લાન્ટ ફોર્ડ ઓરિએન્ટેડ યુનિટ હતો એ વખતે આપણે 43 મીટરની બ્લેડ્સ બનાવતા બરાબર. અને મેઇનલી આ પ્લાન્ટ નાખવાના મેઇન રીઝનમાં એ હતું, એક તો પ્રોક્સિમિટી ટુ કંડલા પોર્ટ, બહુ ઇઝીલી આપણે કંડલા પોર્ટ નજીક પડતું હતું. નિયર અબાઉટ રાતના ટાઈમે લગભગ 2-3 કલાકની અંદર ટ્રેલર પહોંચી જતું હતું, મોટું ટ્રેલર. અને એ વખતે આપણે વેબ રેડો ટ્રાન્ઝિટ કરતા અહીંયા. પછી એ વખતે પ્લસ અહીંયા એ વખતે જમીનની જે પ્રાઇસ હતી એ ઓછી હતી, એ બી આપણા માટે ફેવરમાં હતું. અને અહીંયા ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી સ્ટેટ કહેવાય ગુજરાત, ઓવરઓલ ગવર્મેન્ટનો સપોર્ટ મળે આપણને સેટઅપ કરવા માટે અને બધી રીતે ફાવે એવું હતું, એટલા માટે આ ભુજ પ્લાન્ટનું સ્ટાર્ટ કર્યું 21 માર્ચ 2006 થી. આ પ્લાન્ટની અંદર પહેલું ડિસ્પેચ કર્યું 1 મે 2006. 2006 થી આ પ્લાન્ટ ચાલુ થયેલો છે બરાબર. 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ આપણે 3 નવેમ્બર થી સ્ટાર્ટ કર્યું. શરૂઆતમાં થોડું ઘણું પેલું એ હતું 7-1 મહિના જેવું, એના પછી બધું એક્સપોર્ટ હતું. અહીંયાથી આ પ્લાન્ટમાંથી ટોટલ બધું એક્સપોર્ટ થતું હતું. પછી આપણે ડોમેસ્ટિક ટેરિફ એરિયા કરીને આ પ્લાન્ટ 3 ડિસેમ્બર 2009 થી પછી ડોમેસ્ટિક ડિસ્પેચ ચાલુ કર્યું બરાબર. અહીંયા બેઠેલા છીએ આપણે આ મેઇન ગેટની એન્ટ્રન્સની અંદરથી આપણે એન્ટ્રી કરીએ એટલે પહેલાં એડમિન બ્લોક આવે. એડમિન બ્લોકની સામે અહીંયા આ મેઇન પ્લાન્ટ છે. પ્લાન્ટની અંદર આ આખી બ્લેડ વર્કશોપ છે. પાછળની સાઈડમાં અહીંયા એક સ્ટોર આપેલો છે, સાઈડમાં એક સ્ટોર છે, એડિશનલ સ્ટોર બરાબર. અને આ બધી સાઈડમાં રોડ છે, ડાયરેક્ટ તમે સ્ટોર સુધી જઈ શકો. આ બાજુથી તમે સ્ટોર સુધી જઈ શકો, બંને સાઈડથી બધી જગ્યાએ જે એઝ પર ઇન્ડસ્ટ્રીયલ નોર્મ્સ જેટલા બી આઉટલેટ હોવા જોઈએ એટલા બધા છે, ગેટ્સ છે, બધું જ છે બરાબર. આખી બ્લેડની વર્કશોપ છે, બ્લેડ મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય આ પ્લાન્ટમાં. બ્લેડનું રો મટીરિયલ મોટાભાગનું આપણે આજની તારીખે આપણી જોડે 60% મટીરિયલ ઇમ્પોર્ટ હોય છે અને 40% મટીરિયલ આપણે ઇન્ડિયન હોય છે બ્લેડની અંદર રો મટીરિયલ બરાબર. અને એના સિવાય અહીંયા અત્યારે હાલ જે અત્યારે અમે એક નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરતા છીએ અહીંયા નવા બાજુમાં, પણ અત્યારે પહેલાં જ્યારે આ પ્લાન્ટ સ્ટાર્ટ થયો વખતે અહીંયા બધું ફેબ્રિકેશનનું યાર્ડ હતું. એક્સપોર્ટ માટે પર્ટિક્યુલર સાઇઝનો આપણે કેજ બનાવવા પડે, બ્લેડ અંદર લોડિંગ કરી પછી આખા કેજ ડિસ્પેચ થાય ફોર સેફ્ટી છે. અને જે વેસલની અંદર શું હોય છે કે વોલ્યુમના હિસાબે આપણી જોડે ચાર્જિસ લાગે કરી અને બ્લેડને ડિસ્પેચ કરે. એનો 2271.5 સ્ક્વેર મીટર અને સ્ટોર 2 છે, નવો સ્ટોર જે નવો બનાવ્યો છે અમે એ 1900 સ્ક્વેર મીટરનો છે. અને અત્યારે આપણી જોડે બે પ્રોડક્શન લાઇન છે, બે મોડ છે. અને મોડલ અત્યારે જે ચાલતું છે બ્રિડનું મોડલ એ SB47 ચાલે છે અને S97 એ મશીનનું નામ છે. ફોર એસેટ જવું તો ટેકનિશિયન્સ છે આપણી જોડે, ITI ટેકનિશિયન્સ ઓન રોલ ઉપર 141 છે, ઓફ રોલના ટેકનિશિયન 250 જેવા છે. ઓફ રોલ ઇન ધ સેન્સ કે કોન્ટ્રાક્ચ્યુઅલ મેન પાવર, મેનેજર્સ ઇન્જિનિયર્સ સ્ટાફ બધા થઈને 14 જણા છે. ટોટલ 405 માણસો છે આ પ્લાન્ટમાં એઝ ઓન ડેટ. નવા પ્લાન્ટની વાત નથી કરતો આપણે અત્યાર સુધી. આ પ્લાન્ટની અંદર ટોટલ ચાર મોડલ ચલાયેલા છે, 42V2, 43V3, 40V3, SB47. આ એકચ્યુઅલી બ્લેડનું નોમેનક્લેચર છે, કોઈ પણ ટેકનિકલ નેમ હોય એ છે. ઠીક છે, પેલી SB47 છે એ 42.3 મીટર બ્લેડની લેન્થ, પણ ટેકનિકલ બધાના કોમન લેંગ્વેજ માટે આપણે આ લોકો યુઝ કરીએ. આ WDG નું મોડલ જે મશીનનું મોડલ હોય એ છે અહીંયા. S88 છે, આ બંને સેમ બે અલગ અલગ બ્લેડો છે પણ મશીન સેમ છે. IS-82 છે અને અત્યારે હાલ જે અત્યારે અમારી લેટેસ્ટ છે એ S97 મોડલ ચાલે. આ પ્લાન્ટમાં અત્યારે બધું S97 ચાલે છે અહીંયા બધે અત્યાર સુધી 144. અને આ બધા તો ટોટલ જેટલા બને એટલા બધા ડિસ્પેચ થઈ ગયેલા છે, જે છે બધું નવું આ છે. 152 સેટ બનાવ્યા, 144 સેટ ડિસ્પેચ કર્યા. મેગાવોટ વાઇઝ જોવા જઈએ તો એ અમારા મશીનનું આઉટપુટ 2.1 મેગાવોટ હોય છે. મેગાવોટ વાઇઝ A42V2 87.1.5 મેગાવોટ, આ 1253 મેગાવોટ અને બધું થઈ. અને અત્યાર સુધી આ પ્લાન્ટમાંથી 2864 મેગાવોટ અમે લોકોએ બ્લેડ બનાવી છે, બ્લેડ બનાવી છે. અને સામે ડિસ્પેચ બ્લેડો છે 4341 બરાબર. પ્લાન્ટની ઇન્સ્ટોલ કેપેસિટી આજની તારીખે કરીએ આપણે તો 576 બ્લેડ પર યર બનાવી શકીએ આપણે આ પ્લાન્ટની. પ્લસ મેગાવોટ જોવા જઈએ તો આ ખાલી એક આ જૂના પ્લાન્ટની જે કેપેસિટી 403.2 મેગાવોટ છે એની વાત કરીએ આપણે. મટીરિયલ આવે, મટીરિયલ આવ્યા પછી સ્ટોરમાં જાય, સ્ટોર મટીરિયલ ઇશ્યુ કરે, મટીરિયલ ઇશ્યુ થયા પછી મટીરિયલનું પ્રિપેરેશન થાય, મટીરિયલને યુઝર્સના હિસાબે એને પેક કરવામાં આવે, એની કીટ બને અને એ બધું કમ્પ્લીટ થયા પછી પ્રી ફેબ્રિકેશન સ્ટેજમાં જાય. પ્રી ફેબ્રિકેશન સ્ટેજની અંદર અમુક એવા પાર્ટ હોય છે જે બ્લેડની હાથે
ડાયરેક્ટલી બનાવી ના શકીએ આપણે. એ પ્લાન્ટ આપણે પહેલાથી બનાવીએ છીએ, અને હું તમને પ્લાન્ટમાં જઈશ એટલે સમજાવીશ કે પ્રીફેબ્રિકેશન કોને કહેવાય. એના પછી એ પ્રીફેબ્રિકેટેડ પાર્ટ પ્લસ આ ડાયરેક્ટ મટીરિયલ, બંને મટીરિયલ અહીંયા મોલ્ડિંગ સ્ટેજમાં જાય, ત્યાં બ્લેડનું બંને બે અલગ અલગ શેલમાં બ્લેડ બનાવીએ આપણે, એનું જોઈનિંગ કરીએ અને એક સિંગલ બ્લેડ રેડી થાય. એના પછી એનું ક્લોઝિંગ થાય અલગ અલગ શેલ બન્યા પછી, પછી ક્લોઝિંગ પછી બ્લેડનું કટિંગ થાય, એની અંદર એડિશનલ લેમિનેશન્સ છે, આઉટસાઇડમાં રિપેર્સ છે, એ બધું કમ્પ્લીટ થાય પછી ડ્રાય ફિનિશિંગમાં જાય. ડ્રાય ફિનિશિંગમાં જેમ આપણે ઘરની અંદર પુટ્ટી ભરીએ છીએ, બ્લેડ ઉપર પુટ્ટી ભરવામાં આવે, લેવલિંગ કરવામાં આવે, પેઇન્ટ કરવામાં આવે રોલરથી. એના પછી એની અંદર અમુક મેટલ પાર્ટસ, બ્લેડના રૂટની અંદર મેટલ પાર્ટસ ફિટ કરવામાં આવે છે. અને એના પછી આગળની અંદર ત્રણ બ્લેડનો સેટ બને. બ્લેડની અંદર આપણે અલગ અલગ વેઇટ હોય, તમે મશીન પર લગાવો, જો વેઇટમાં બહુ મોટો ડિફરન્સ હોય તો મશીનની અંદરથી વાઇબ્રેશન વધી જાય. એટલે અમે લોકો ત્રણ બ્લેડનો સેટ બનાવીએ છીએ, જેની અંદર ત્રણેય બ્લેડને એક અલગ અલગ વેઇટને અમે બેલેન્સ કરીએ છીએ બ્લેડને, બરાબર. અને એના પછી ક્યુસીનું ફાઇનલ ઇન્સ્પેક્શન થાય, પ્લસ એક થર્ડ પાર્ટી છે DNVGL કરીને છે, આ એક બહારની કંપની છે, એ કંપની અમને ઇન્સ્પેક્શન પ્રોવાઈડ કરે છે એઝ અ થર્ડ પાર્ટી. અમારી બધી બ્લેડનું ઇન્સ્પેક્શન થાય અને એના પછી સ્ટોરેજ યાર્ડમાં સ્ટોર થાય થોડાક ટાઈમ માટે અને ડિસ્પેચ થાય. લાઈક વેક્યુમ સિસ્ટમ છે, એ આ બધા પંપ બોશના એટલે જર્મન પંપ્સ હોય છે, આખી સિસ્ટમ અહીંયા અમારા બરોડાના મૂળ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં એસ્ટાબ્લિશ થાય. પ્લસ અત્યારે અમે લોકો જે મેઇન મૂળ યુઝ કરીએ છીએ બ્લેડ બનાવવા માટે, એ બધા બુરીટ કરીને એક કંપની છે, ચાઇનીઝ કંપની. એકચ્યુઅલી ચાઇનીઝ કંપની નથી પણ એનો પ્લાન્ટ ચાઇનામાં છે, કંપની યુરોપિયન કંપની છે પણ એનો પ્લાન્ટ ચાઇનામાં છે ગુરીટ કરીને. એ લોકો અમને મોલ્ડ બનાવી અને અહીંયા સપ્લાય